રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ જામનગર મેળામાં રાઇડ્સ માટે પ્રથમ વખત સોઇલ ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં જામનગરમાં શ્રાવણી મેળા પૂર્વે દુર્ઘટના અટકાવવા તકેદારીના ભાગરૂપે તંત્ર મેદાને આવ્યું હતું, ત્યારે રાઇડ્સ સહિતની મશીનરીઓ માટે જમીન કેટલી અનુકૂળ છે તેની ચકાસણી કરવા માટે માટીના નમૂના લેવાયા હતા, ત્યારે પરીક્ષણ બાદ પાયો કેટલો મજબૂત કરવો એની સૂચના આપવામાં આવશે. મારું નામ તેજસ ઝાલા છે, હું ચાર્ટર્ડ એન્જિનિયર છું. રાજકોટ ગેમ ઝોનમાં જે આગનો એક દુઃખદ એક બનાવ બની ગયો, એ પછી ગુજરાત સરકાર દ્વારા મનોરંજન અને મનોરંજન રાઇડ્સને લગતા નિયમોમાં પબ્લિકની સુરક્ષા માટે અને પબ્લિકની સલામતી માટે જે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે એને અનુસંધાને તથા જામનગરમાં જે હવે શ્રાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ. એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઇડ ધારકો છે એને રાઇડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન લગાવવું, ફાઉન્ડેશનમાં સુરક્ષાના ક્યાં ક્યાં ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ ફિટનેસ ચકાસણી કરી અને એન્જિનિયરિંગ પરિભાષા મુજબ દરેક તબક્કાવાર પસાર કરી અને પ્રોપર એનું સર્ટિફિકેશન, ફિટનેસ સર્ટિફિકેશન આપવું એ અમારી જવાબદારી છે. જેનો મુખ્ય હેતુ કે જે ગુજરાત સરકારનું જે અત્યારે એક એજન્ડા છે કે કોઈ પણ જાતની હવે દુર્ઘટના ન ઘટે, કોઈ પણ જાતનો અકસ્માત છે એ પ્રાયોર સ્ટેજથી ન થાય, તો એ નિવારવા માટેના જે બધા નિયમો છે એનું અમે પાલન કરી અહીંયા જામનગર શ્રાવણી મેળામાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એ બધા ટેસ્ટિંગ અને એના પછી ચકાસણીનો કાર્યક્રમ અત્યારે કરીએ છીએ. એપ્રોક્સ આ રિઝલ્ટ આવતા 4-5 દિવસ થઈ જશે જે સોઇલના રિઝલ્ટ આવશે, એ પછી ફાઉન્ડેશનના અને એ બીજા કામો ચાલુ થશે. મારું નામ જિજ્ઞેશ નંદા છે. દર વર્ષે જે શ્રાવણી લોકમેળો જે જામનગરની એક ઓળખ સમાન છે તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે એની તડામાર તૈયારીઓ ચાલુ છે. તેમાં જે થોડા સમય પહેલા TRP ગેમ ઝોન જેની દુઃખદ ઘટના સમગ્ર રાઇડ્સ ધારકો અને ગેમ ઝોનના સંચાલકો માટે ખૂબ જ દુઃખદ છે એવો બનાવ બનેલો છે, જેના થકી રાજ્ય સરકારની જે SOP છે એ જે ગાઈડલાઇન સરકારે જે નવી બહાર પાડી છે એ આ મેળામાં અમલી થઈ છે, જેનાથી રાઇડ્સ ચાલકો ઉપર અને ગેમ ઝોનના સંચાલકો ઉપર ખૂબ જ આર્થિક ભારણ પડ્યું છે. પણ આર્થિક ભારણ પણ અમને મંજૂર છે એ વિશ્વાસ થકી જ કે પબ્લિકને મનોરંજનનું સાધન મળી રહે અને જે શ્રાવણી લોકમેળાની ગરિમા છે તે જળવાઈ રહે એના ખાતર જામનગરના તમામ અમે રાઇડ્સ ધારકોએ આ મેળો યોજ્યો છે. અને અત્યારે અહીંયા જે રાજ્ય સરકારની જે ગાઈડલાઇન છે, જે SOP છે કે જે સોઇલ ટેસ્ટ છે, સ્ટ્રક્ચર ટેસ્ટ છે અને બીજા જે કોઈ ફિટનેસના પણ જે કોઈ સર્ટિફિકેટ સરકાર દ્વારા જે ગાઈડલાઇનમાં મળવા માટેની જે મંજૂરી મળવાની છે એના માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે. 1000 રૂપિયાનો ખર્ચ આ વખતે વધ્યો છે, જે સર્ટિફિકેટો છે, જે રિપોર્ટો છે, જે ટેસ્ટ છે એના માટેનો એ પણ અમને મંજૂર છે. એટલા માટે જ અમે આજરોજ જે સોઇલ ટેસ્ટ માટેની જે પ્રક્રિયા જે કદાચ જામનગરમાં પ્રથમ વખત થઈ રહી છે એ પણ અમે સ્વીકાર કરી અને જામનગરની લોકોને, જામનગરની પબ્લિકને તથા આજુબાજુના જે ગામડાઓ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, એ લોકોને જે વિશ્વાસ છે, ખાતરી હોય છે કે 7-8 તો જામનગરમાં જ કરવી છે, એ ખાતરી અમે તૂટવા નહીં દઈએ અને શ્રાવણી લોકમેળો રંગે ચંગે ઉજવાય અને સમગ્ર જામનગરવાસીઓ આનો લાભ લે એવી અમારે સૌને લોકમેળા સમિતિ વતી તથા જામનગર મહાનગરપાલિકાનું પણ ખૂબ સુંદર આયોજન છે તેમના વતી પણ અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે વિના સંકોચે કોઈ પણ જાતની દુવિધા મનમાં રાખ્યા વગર આ લોકમેળો માણવા માટે જામનગર મહાનગરપાલિકાના જે ગ્રાઉન્ડ છે, પ્રદર્શન ગ્રાઉન્ડ, એમાં આપ પધારો.